પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉત્પાદનની સાથે ઝેરમુક્ત અન્ન આપી લોકોને તંદુરસ્તી અને પર્યાવરણ જાળવવામાં યોગદાન આપતા પ્રાંતિજના મેબતપુરના વડીલ ખેડૂત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેબતપુર ગામના 62 વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું. બાબુભાઈ જણાવે છે કે 6 વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ ઘઉં, ડાંગર, મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફરાવ પાક, જામફળ, ટેટી સહિતના પાકોનો રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે. તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત છત્રીપણની અર્ક આપે છે. આ ઉપરાંત આચ્છદાન કરી મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે. કુદરતી જંતુનાશક તરીકે તેઓ સાસનો ઉપયોગ કરે છે. શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલમાં કરેલ છે અને જેનું રોજનું ઉત્પાદન 5-6 મણ થાય છે, જેનું વેચાણ તેઓ એફપીઓ તેમજ પથમેળાના માધ્યમથી કરી સારો ભાવ મેળવે છે. બાબુભાઈ નફા વિશે જણાવતા કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો આવે છે, જે સૌથી મોટું જમા પાસું છે. મુખ્ય પાક તરીકે હું ઘઉં તેમજ ડાંગરનું વાવેતર કરું છું, જેમાં ગત વર્ષે 1.25 વીઘામાં ઘઉંનું 42 મણથી વધુનો ઉતારો આવ્યો છે. હાલમાં તેઓ 2.5 વીઘા જમીનમાં જામફળ, 1.25 વીઘા જમીનમાં દૂધીની ખેતી કરી છે તેમજ ડાંગર માટે ધરુંનું વાવેતર કર્યું છે. આમ પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ઉપાર્જનની સાથોસાથ લોકોની તંદુરસ્તી જળવાય છે, સાથે રાસાયણિક ખાતર દ્વારા જમીન અને પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી જગતના તાત તરીકેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂરી કરી શકાય છે. ગામ મેમતપુર મેં પ્રાકૃતિક ખેતી છેલ્લા 5 વર્ષથી ચાલુ કરી છે. મને સારું રહેશે, અનુકૂળ છે. જીવામૃત ઘન જીવામૃત વાપરું છું, હું જીવામૃત વધુ પડતું વાપરું છું. માલ સારો નીકળે છે, વેચાઈ જાય છે ઊંચા ભાવમાં, અને મને એ આનંદ છે. પ્રાકૃતિક ખેતી કરવામાં કોઈ નુકસાન નહીં, ફાયદો જ છે.